વડીલોના અનુભવથી ચાલો જીવન જીવી જઈએ. આપણે સૌ જાણીએ છીએ કે પરમ કૃપાળુ પરમેશ્વરની અસીમ કૃપાથી આ સમગ્ર ધરતીનું નિર્માણ થયું છે. પ્રભુએ આ ધરતીને રણિયામણી, કિલોલભરી અને મનમોહક બનાવવા માટે જ અહીં વૃક્ષો, પહાડો, નદીઓ, પશુ પક્ષીઓ, જીવજંતુઓ અને માનવીઓનું નિર્માણ કર્યું છે. ધરતી પરનું સૌથી બુદ્ધિશાળી પ્રાણી એટલે મનુષ્ય, અને આજ માટે પ્રભુએ મનુષ્યને બુદ્ધિ આપી છે. તેઓ સમૂહમાં રહીને એકબીજાને સાથ આપી રોજ રોજની નવી પ્રગતિ કરે. એક જમાનામાં જંગલમાં પ્રાણીઓ સમાન જ રહેતો આ માનવી આજે પ્રગતિના પંથે એટલો આગળ વધી ગયો છે કે પ્રભુને ખુદ પર અભિમાન થતું હશે. જો કે માનવીનો ઉદગમ પરમપિતા પરમેશ્વર થકી જ થયું છે, અને એનો અંત પણ પરમપિતા પરમેશ્વરમાં વિલીન થઈને જ થવાનો છે. પણ પરમેશ્વરથી પરમેશ્વર સુધી પહોંચવાનો સમયગાળો બહુ લાંબો છે, અને આ સમયગાળામાં માનવી દ્વારા રચાયેલો ઇતિહાસ આપણી સમક્ષ છે. વાત ઇતિહાસની નીકળી છે તો આટલું હું જરૂર કહીશ, આમ તો દરેક માનવીનો પોતપોતાનો ઇતિહાસ હોય છે. કોઈકનો થોડો તો કોઈકનો વધારે વખણાયો હોય છે, અને ઇતિહાસના પાને લખાય એને જ માત્ર ઇતિહાસ ન કહેવાય. વીતી ગયેલી દરેક પળ ઇતિહાસ થકી ઓળખાય. આજે આપણે એવા એક પરિવારના ઇતિહાસ વિશે વાત કરીશું જે ઇતિહાસના પાને તો નથી લખાયો, પણ જાણવા જેવો ઇતિહાસ છે. કારણ જેને જોઈ સાંભળીને આપણે બધા જરૂર રોમાંચિત થઈ જઈશું, કંઈક વિચારવા માટે મજબૂર થઈ જઈશું. આ ઇતિહાસ છે બારોટ પરિવારનો, એટલે કે માવજી ડોસા બારોટ પરિવાર. કોઈ પણ શુભ કાર્ય આરંભ કરતા પહેલા આપણે સૌ આપણા કુળદેવીને જરૂર યાદ કરીએ છીએ. માં ચામુંડા બારોટ પરિવારના કુળદેવી છે. હે માં ચામુંડા, તમે સર્વ દેવી દેવતાઓની શક્તિના સ્વરૂપ છો. તમારી શક્તિથી તમે સદૈવ આકાશ, પાતાળ અને ધરતીની રક્ષા કરી છે. તમને સૌ તરફથી કોટી કોટી પ્રણામ. આપણે એક વાત સૌ જાણીએ છીએ કે દરેક વાર્તાનો એક સૂત્રધાર હોય છે. માવજી ડોસા બારોટ પરિવારના ઇતિહાસને સૂત્રધાર બની જણાવી રહ્યા છે એમના જ કુટુંબનો જાણીતો દીકરો નંદુ ભટ્ટ ઓર્ફ નરેન્દ્ર ઉમેદલાલ ભટ્ટ.
નરેન્દ્ર ઉમેદલાલ ભટ્ટ માટે આટલું તો જરૂર કહેવું જ પડશે કે પોતાના પરિવારનો ઇતિહાસ જાણવાની ઈચ્છા તો દરેકના મનમાં વસી હોય છે, પણ પોતાની ઈચ્છાને સાકાર કરી બતાવતા વિરલા ઘણા ઓછા હોય છે. આમ તો પોતાના પરિવારનો ઇતિહાસ લોકો કાગળ પર પણ નથી લખી શકતા. જ્યારે નરેન્દ્ર ઉમેદલાલ ભટ્ટે એને પડદા પર ઉતારવાની કોશિશ કરી છે, જો કે એમના થકી આ શક્ય બનવા પાછળનું કારણ છે કે તેઓ પોતે એન્ટરટેનમેન્ટ મીડિયા વર્લ્ડ સાથે સંકળાયેલા છે. એમના પરિચયથી આપ સૌ અજાણ નથી, તે છતાં નંદુ ભટ્ટે પોતાના પરિવારના ઇતિહાસને ખંગોળવામાં ખાસી મહેનત કરી છે. નંદુ ભટ્ટ માવજી ડોસા બારોટ પરિવારના સૌથી નાના દીકરા ઉમેદલાલ માવજી ભટ્ટના સૌથી નાના દીકરા છે. તેઓને પોતાના પરિવારના ઇતિહાસ વિશે બહુ જ ઓછી જાણકારી હતી, એક શબ્દમાં કહીએ તો શૂન્ય જેવી. પણ નંદુ ભટ્ટને શૂન્યમાંથી સર્જન કેમ કરવું એ ખબર હતી. નંદુ ભટ્ટે બારોટ પરિવારના વડીલો સાથે સંપર્ક કર્યો, 100 વર્ષ અગાઉના ઇતિહાસની નાની નાની માહિતીઓ ભેગી કરી. ક્યાંક એમને સફળતા તો ક્યાંક એમને નિરાશા પણ હાથ લાગી, પણ છેવટે તેઓ વડીલોના આશીર્વાદ અને માં ચામુંડાની કૃપાથી સફળ રહ્યા. આપણે એક વાત તો માનવી જ પડશે કે નંદુ ભટ્ટે એવા કુળમાં જન્મ લીધો છે જે કુળના વિરલાઓને શૂન્યમાંથી સર્જન કરતા આવડે છે. આખરે એમની નસોમાં પણ એ જ વડીલોનું લોહી દોડી રહ્યું છે. બારોટ પરિવારના ઇતિહાસ વિશે જાણીએ તો આ પરિવારના પૂર્વજો મૂળ ગુજરાતમાં કચ્છના વતની હતા. બારોટ એટલે રાજ પુરોહિત બ્રાહ્મણ, એમનું ગોત્ર ભારદ્વાજ. બારોટ પરિવારનો બ્રાહ્મણ સમાજ ગુજરાતના નાના નાના ગામ પરગામમાં છૂટા છવાયા વસતા ગયા. બારોટ પરિવારની પાછલી 6 પેઢીની યાદી ક્રમાનુસાર આ પ્રકાર છે. જસજી આનંદજી બારોટ, રાધવજી જસજી બારોટ, લવજી રાધવજી બારોટ, બાનજી લવજી બારોટ, ભીમજી બાનજી બારોટ અને ડોસા ભીમજી બારોટ. ડોસા ભીમજી બારોટ ગુજરાતના પશ્ચિમમાં આવેલા જામનગર જિલ્લાના ગાગવા ગામે આવીને વસ્યા હતા. તે છતાં અહીં દરેક સમાજના લોકો રહેતા હતા. ગાગવા ગામ એ જમાનામાં ખૂબ જ નાનું ગામ હતું. ડોસા બારોટના લગ્ન જામનગર નિવાસી નાકર પરિવારની દીકરી નાનીબાઈ સાથે થયા હતા. ડોસા બારોટ ધાર્મિક હોવાની સાથે સાથે આર્થિક રીતે થોડાક સદ્ધર પણ હતા, અને આજ માટે એમની જ્ઞાતિના તેઓ આગેવાન હતા. પોતાના કુટુંબની સાથે સાથે એમના સમાજને તેઓ ખૂબ જ મદદ કરતા. તેઓ ધનવાન કરતા ધર્મવાન બનવામાં માનતા હતા. બીજાની ખુશીમાં તેઓ સદૈવ આનંદ અનુભવતા. સ્વભાવમાં સંત અને આચરણમાં સાધુ જેવા પણ હતા. ડોસા બારોટ માટે આટલું જરૂર કહી શકાય કે વૈષ્ણવ જન તો તેને રે કહીએ, વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. ડોસા બારોટ બ્રાહ્મણ એટલે વૈદિક પૂજા પાઠનું કામ કરતા, સાથે સાથે ખેતી કરવા પણ જતા. એમની 6 વીઘા જમીન હતી. જામનગર ખંભાળિયા બાયપાસ રોડ પાસે આવેલ કસુમરાની સીમ પાસે, જે આટલા વર્ષો બાદ પણ એમના એકમાત્ર દીકરા માવજી ડોસા બારોટના વારસદારોના નામે છે. લોકો જીવનમાં ફક્ત ધન ભેગું કરવા અહીંને ત્યાં ભટકતા ફરે છે, જ્યારે ડોસા બારોટે તો પુણ્યના પોટલા ભેગા કર્યા હતા. માં ચામુંડાની કૃપાથી જ નાનીબાઈ ડોસા બારોટની કુખે
એક જ પુત્ર રત્નનો જન્મ થયો હતો, જેનું નામ રાખવામાં આવ્યું હતું માવજી. જન ધન્ય સુખ જબાયની ધન્ય સુખ જબાયની જ્યા શિવાજી જન્મ હતો. ડોસા બારોટ અને નાનીબાઈ પુત્ર પ્રાપ્તિથી ખૂબ જ ખુશ હતા. જો કે ડોસા બારોટ ભક્તિ કરવામાં ખૂબ જ માનતા હોવાને કારણે એમણે આણંદા બાવા ચકલા પાસે બારોટ ફળીમાં માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા કરી મઢ બનાવ્યો. પેલા અમે ભાડે રહેતા, પછી અમારા દાદા ગુજરી ગયા એટલે એનું મકાન હતું, એ મળ્યું. તે પછી એક વેચાતું મકાન લીધું, એ હજી છે. એના માતાજી અમારી કુલદેવીનું મૃત્યુ છે. આજે પણ એ માતાજીનો મઢ યથાવત છે અને સમગ્ર બારોટ પરિવાર કુળદેવીના દર્શન માટે આજે પણ ત્યાં જતા હોય છે. થોડાક સમય સુધી તો ડોસા બારોટ અને નાનીબાઈ સર્વ સુખમય સંપન્ન હતા, પણ કહેવાય છે ને, સુખ દુઃખના આટે પાટે અટવાયો છે માનવ, તે છતાં જીવન નૈયા હાકી રહ્યો છે માનવ. અને સુખ વધારે દિવસ કોઈ પાસે ટકી રહેતું નથી, ને દુઃખ કોઈને ક્યારે છોડી નથી દેતું. ડોસા બારોટના જીવનમાં પણ એવું જ લખાયું હતું. એમના ભાગ્યમાં પત્ની અને પુત્ર સુખ ઓછું લખાયું હોય એમ ડોસા બારોટ અને નાનીબાઈ વચ્ચે કોઈ નાનીયમથી વાતને લઈને અણબનાવ થયો અને એમના સંસાર સુખમાં નાનીયમથી તિરાડ પડી ગઈ. નાનીબાઈ પુત્ર માવજીને લઈને પોતાના પિયર જામનગર આવી રહેવા લાગ્યા. ડોસા બારોટ પુત્ર અને પત્નીને ખૂબ જ પ્રેમ કરતા હતા, તે છતાં એમણે મોહનો ત્યાગ કરી એકલવાયુ જીવન જીવવાનું નક્કી કર્યું. આવા અણ બનાવ બાદ ડોસા બારોટ અને નાનીબાઈ એક સાથે કદી ન રહ્યા, પણ એમનો દીકરો માવજી બા અને બાપુજી એમ બંનેનું ખૂબ જ ધ્યાન રાખતો. ડોસા બારોટથી વિખૂટા પડ્યા બાદ નાનીબાઈ જામનગર પોતાના પિતાના ઘરે રહીને પુત્ર માવજીનો ઉછેર કરવા લાગ્યા અને જીવન જીવવા લાગ્યા. એ જમાનામાં ભણતરની સારી સગવડ ન હોવાના કારણે માવજી બારોટ નાનપણથી જ માં નાનીબાઈને મહેનત મજૂરીમાં મદદ કરવા લાગ્યા. નાનીબાઈના સારા સંસ્કાર અને નાનપણથી જ મહેનતુ હોવાને કારણે માવજીના લગ્ન નાની ઉંમરમાં પ્રાગજી ખેતાણીના દીકરી ધનીબાઈ સાથે કરી દેવામાં આવ્યા.
પ્રાગજી ખેતાણીના ત્રણ સંતાન હતા. ગેલાભાઈ પ્રાગજી ખેતાણી, ધનીભાઈ પ્રાગજી ખેતાણી અને પ્રેમીબેન પ્રાગજી ખેતાણી. પણ આ બાજુ માવજી બારોટ એકલા જ હતા. માવજી ડોસા બારોટ સાથે ધનીભાઈએ લગ્ન કરી ડોસા બારોટ પરિવારનું ભવિષ્ય બદલી નાખ્યું. આજે ધનીભાઈનું નામ લેતા આખો બારોટ પરિવાર ગર્વ અનુભવે છે. ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો. એનું મુખ્ય કારણ છે, ધનીભાઈ ખૂબ જ પ્રેમાળ, ધાર્મિક અને પતિના ખભેથી ખભો મેળવીને ચાલનારા સંસ્કારી પત્ની હતા. માવજી બારોટને પણ પોતાની ધર્મ પત્ની પ્રત્યે ખૂબ જ પ્રેમ હતો. માતાજીની કૃપાથી એમને ત્યાં પ્રથમ લક્ષ્મી રૂપે બાળકીનો જન્મ થયો, જેનું નામ રાખવામાં આવ્યું હતું જીવીબેન. પણ દુર્ભાગ્ય એવું બન્યું કે માનો માવજી બારોટ અને ધનીબાઈને કોઈની નજર લાગી ગઈ હોય. જીવીબેન જ્યારે 2 મહિનાના હતા ત્યારે ખૂબ જ માંદા પડ્યા અને અકસ્માતે મૃત્યુ પામ્યા. મૃત્યુર્મા અમૃતમ ગમય ઓમ શાંતિ. માવજી બારોટ અને ધનીબાઈના જીવન બગીચામાં ફૂલ ખીલતા પહેલા જ ગરમાઈને ખરી પડી અને એમના સુખી સંસારમાં દુઃખનું વાતાવરણ સર્જાઈ ગયું. તારા દુઃખને ધંખેરીના, તારા સુખને વિખેરીના, તારા દુઃખને ધંખેરીના, તારા સુખને વિખેરીના. પાણી માં કમળની તૈને પા, જીવ તરનું ગાડું હા સંસારી રે. તારા રામનો ભરોસો તુરા. પણ કહેવાય છે ને, દુઃખના ડુંગરો પાર કરે એને જ સાચા માનવી કહેવાય. રાહમાં જે રોકાઈ જાય એને તો હારેલા કહેવાય. કષ્ટ ભોગવેલી કાયા જ સાચું કવચ કહેવાય. અને દુઃખ ખમવાની જેને આદત હોય, સુખ તો એને આપોઆપ મળી જાય. માં ચામુંડાની મહેર કહો કે માં ચામુંડાની કૃપા. આવી ઘટના બાદ માવજી બારોટના ઘર આંગણે એક નહીં, 2 નહીં, એક પછી એક આમ 9 સંતાનોનો જન્મ થયો. ક્રમાનુસાર એમનો ઉલ્લેખ આ પ્રકારે છે. પ્રથમ પુત્રી હીરીબેન, દ્વિતીય પુત્ર ગંગાશંકર, તૃતીય પુત્ર દયાશંકર, ચતુર્થ પુત્ર જયંતિલાલ, 5મી પુત્રી જયાબેન, 6ઠી પુત્રી કાશીબેન, 7મ પુત્ર પ્રભુલાલ, 8મ પુત્ર પ્રાણશંકર અને 9મો પુત્ર ઉમેદલાલ. 9 સંતાન રત્નોના કલરવથી માવજી અને ધનીબાઈનું ઘર કેવું સંગીતમય બની ગયું હશે એની આપણે માત્ર આજે કલ્પના જ કરી શકીએ છીએ. લાલપુર તાબે વાગવા ગામ, ત્યાં મારો જન્મ થયો. દેવ દિવાળી તુલસી વિવાહને દિવસે રાતના 1 વાગે. 9 સંતાન સુખની પ્રાપ્તિ દરમિયાન માવજી અને ધનીબાઈના જીવનમાં ઘણા ઉતાર ચઢાવ પણ આવ્યા. 4 સંતાનોના જન્મ સુધી માવજી બારોટ ગાગવા ગામે આવતા જતા રહેતા. પણ 5મા પુત્ર તરીકે ગણાતા જયંતિલાલના જન્મ બાદ તેઓ હંમેશ માટે ગાગવા ગામ છોડીને જામનગર આવીને વસી ગયા. કદાચ આ જ કારણોસર પુત્ર જયંતિલાલભાઈને આજે પણ આખો પરિવાર નસીબદાર તરીકે કબૂલે છે. તુજે સૂરજ કહું યા ચંદા, તુજે દીપ કહું યા તારા, મેરા નામ કરેગા રોશન જગ મેં મેરા રાજ દુલારા.
કાગળો નથી, ઊંડે પડે નાગરજુની મરકી થતી, મરકીની અંદર સૌ ખેતીવાડી લે ગયા. આપણે ખેતીવાડી નહોતી, એટલે પછી અમે નાનાને ઘરે જામનગર આવી ગયા. જામનગર આવીને વસ્યા બાદ માવજી અને ધનીબાઈનું જીવન ધીરે ધીરે બદલાવા લાગ્યું હતું. માવજી બારોટ બ્રાહ્મણ સમાજના વારસદાર તરીકે બ્રાહ્મણનું કામ તો કરતા જ, પણ એમના ઘરનું ગુજરાન ન ચાલતા તેઓ જામનગરના ચાંદી બજાર પાસે આવેલા જૈન દેરાસરમાં ચંદન ઘસવાનું પણ કામ કરતા. નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ. એ જમાનામાં કિલો ચંદન ઘસવાનો એમને માત્ર પાવલું પગાર મળતો. મજૂરી કરીને અમારું બધું ગુજરાન ચલાવતા, એમાં અમારે માતોશ્રી પણ એને મદદ કરતા, એમ કરીને અમારા બધા ભાઈઓને મોટા કર્યા. જેવી રીતે માવજી નાનપણથી મહેનત કરવામાં સૌથી આગળ રહેતા, એવી જ રીતે એમને મદદરૂપે ધનીભાઈ પણ જામનગરના લખોટા તળાવની એક વાવથી લગભગ 50-55 દાદરા ઉતરી પાણીના હાંડા ભરી સરકારી કચેરી, લાલ બંગલા અને ભીડ ભજનના મંદિર પાસે આવેલ પરબમાં પાણી પહોંચાડતા. આવી તંતોડ મહેનતના ધનીબાઈને માત્ર 150 મહિને વળતર મળતું. આપણા દાદા પરદાદાઓએ પોતાના વંશને આગળ વધારવા અને સુખમય બનાવવા કેવું કઠોર અને પરિશ્રમવાળું અને દુઃખભર્યું જીવન જોયું હશે એની માત્ર આપણે કલ્પના જ કરી શકીએ. માવજી અને ધનીબાઈ પણ જીવન સાથે સંઘર્ષ કરતા રહ્યા. આવી કપરી પરિસ્થિતિમાં પણ તેઓ ભગવાનની ભક્તિ કરવાનું ક્યારેય ન ભૂલ્યા. ધનીબાઈ નિયમિત રૂપે સવાર સાંજ ઘરમાં પૂજાપાઠ કરતા. માવજી બારોટ બેડી બંદર પાસે આવેલ બેડેશ્વર મહાદેવના મંદિરે નિયમિત રૂપે જતા અને ત્યાં પાસે આવેલ દરગાહમાં પણ રોજ ફૂલ અને અત્તર ચઢાવતા. જીવનમાં પ્રભુ ભક્તિનું ઘણું મહત્વ છે, આટલું જરૂર યાદ રાખશો. પ્રભુ તમારા કીર્તન કરશું રાત દિન, આશીષ આપજો ફક્ત, ના માગું હું ધન. ફૂલડાની સાથે અમે શીશ નમાવી વંદન કરીશું જીવ હશે ત્યાં સુધી, બસ તમારી કૃપા દ્રષ્ટિ સદૈવ અમારા પર રાખજો. ઈશ્વર અલ્લાહ જીતને ભી પ્રભુ હૈ. માવજી અને ધનીબાઈના સંતાનોના ભણતર વિશે વાત કરીએ તો જામનગરના આણંદા બાવાના ચકલા પાસે આવેલ તાલુકા શાળામાં 6 ભાઈ બહેનો ભણ્યા. પ્રભુલાલભાઈ, પ્રાણશંકરભાઈ અને ઉમેદલાલભાઈ ટાઉન હોલ પાસે આવેલ નવાનગર હાઈસ્કૂલમાં ભણ્યા. દયાશંકરભાઈ ફક્ત 7 ચોપડી ભણી શક્યા હતા. પ્રાણશંકરભાઈ અને ઉમેદલાલભાઈ 9 ચોપડી ભણ્યા હતા. પ્રભુલાલભાઈએ મેટ્રિક પાસ કર્યું હતું. બારોટ પરિવારમાં સૌથી ભણવામાં હોશિયાર હતા કાશીબેન, અને એ જ કારણે તેઓ બધા ભાઈ બહેનોના ભણતર પર ખૂબ જ ધ્યાન રાખતા હતા. માવજી અને ધનીબાઈના સંતાનો ભણતરની સાથે સાથે જેમ જેમ મોટા થઈ રહ્યા હતા, એમ એમ એમના દુઃખના દાડા પણ દૂર થવા લાગ્યા હતા. કહેવાય છે ને, એક પુરુષ અને સ્ત્રી મળે તો ઘરનું બારણું બંધાય છે. બાળકો જન્મે તો પ્રેમના સંબંધ વધારે મજબૂત થાય છે.
હાથ થી હાથ મળે તો સાથ એટલો જ વધતો જાય છે અને દૂર દેખાતી મંજિલ પણ પાસ આવતી દેખાય છે। હવે માવજી અને ધનીબાઈના સંતાનો પણ મોટા થઈ ગયા હતા અને એમને જીવન જીવવા માટે સાથ આપતા પણ થઈ ગયા હતા। યે તો સચ હૈ કે ભગવાન હૈ હૈ મગર ફિર ભી અનજાન હૈ। યે તો સચ હૈ કે ભગવાન હૈ હૈ મગર ફિર ભી અનજાન હૈ। ધરતી પે રૂપ માં બાપ કા ગંગાશંકર ભાઈ અને દયાશંકર ભાઈ કોલસા અને લાકડાની વખારમાં કામ કરવા જતા। એમને મહિને માત્ર 6 રૂપિયા પગાર મળતો। બંને ભાઈઓની મહેનત અને ઈમાનદારી જોઈને એમના માલિકે પોતાની દુકાન બંને ભાઈઓને ચલાવવા આપી દીધી હતી, જે દુકાન દયાશંકર ભાઈએ વર્ષ સુધી ચલાવી। અમારા પિતાશ્રી બાએ કીધું ને કે અમને કામે લગાડો, ભણવામાં ધ્યાન નથી, ઈટા નથી, પગાર બહુ ઓછા, 6 રૂપિયા નોકરી શરૂ કરી। તમે 6 રૂપિયા મહિના ન 6 રૂપિયા એ 12 મહિના 72 ભેગા પગાર આપ્યો। તો શેઠ રામના ભક્ત હતો, પ્રેમ પણ અમારા ઉપર દીકરા કરતા વધારે હતું। તો ત્યારે પછી અમે શેની નોકરીએ જોડાઈ ગયા હતા, લાકડા અને કોલસા। આવી જ રીતે બીજા નાના ભાઈઓ પણ ભણતરની સાથે સાથે રજાના દિવસોમાં મોટા ભાઈઓની મદદ કરવા જતા અને સમય રહેતા બીજા કામ પણ કરતા। પ્રભુલાલ ભાઈ એનસીસીના સ્ટુડન્ટ હતા, એ માટે તેઓ લખોટા તળાવની પાસે પોલીસ ટ્રેનિંગમાં લાઠીની ટ્રેનિંગ આપવા જતા। આમ તો પ્રભુલાલ ભાઈને મિલિટરીમાં જવાનો ઘણો રસ હતો, પણ બ્રાહ્મણના દીકરાઓને મિલિટરીમાં પ્રવેશની એ વખતે મનાઈ હતી, એ માટે તેઓને ઘણું દુઃખ પણ થયું હતું। જ્યારે બધા ભાઈ બહેનો માતા પિતાની સાથે પોતાના સંસારને સુખમય બનાવવા રાત દિવસ એક કરવા લાગ્યા હતા, ત્યારે ધીરે ધીરે બારોટ પરિવારમાં ચારે કોર આનંદનું વાતાવરણ સર્જાઈ રહ્યું હતું અને આવા સમયે એમના ઘરે પ્રથમ લગ્નના પારણા બંધાયા। આ પ્રથમ લગ્ન હતા ઘરની મોટી દીકરી હીરીબેનના। હીરીબેનના લગ્ન છિખારી ગામના ખેતિયા પરિવારના દીકરા દેવજી ખેતિયા સાથે કરાવવામાં આવ્યા હતા। દેવજી ખેતિયા ખૂબ જ રમૂજી એટલે કે હસમુખા હતા, તેઓ રજવાડાના ખેપિયા હતા, ખેપિયા એટલે ટપાલી। તેઓ 6 ગામ પગપાળા કરીને ટપાલ પહોંચાડતા। દેવજીભાઈ ખૂબ જ રમૂજી અને હસમુખ હોવાના કારણે એમનું માવજી બારોટ સાથે ખૂબ સારું જામતું। તેઓના સંબંધ સસરા જમાઈના હતા, પણ વાતો તેઓ મિત્રોની જેમ કરતા હતા। કોઈક વાર એમની વાતો એટલી રમૂજી બની જતી કે આખો બારોટ પરિવાર હસી હસીને લોટપોટ થઈ જતો। હસવાની વાત પરથી 4 લાઈનો જરૂર યાદ કરી લઈએ। આપણા જીવનનું સુખ મુસ્કુરાટમાં છુપાયેલું છે, સદૈવ મુસ્કુરાતા રહો તો બધું જ સાવ સહેલું છે। દુઃખ એ માટે જ તો આવી દુઃખી કરી જાય છે, કારણ આપણે મુસ્કુરાવાનું ભૂલી ગયા હોઈએ છીએ। માવજી બારોટ અને ધનીબાઈના ઘરે હવે સુખનો સમંદર હિલોળા ખાતો હતો,
દુઃખનો પડછાયો દૂર જતો રહ્યો હતો. આવા સમયે એમના ઘરે બીજો ખુશીનો પ્રસંગ આવ્યો, ગંગાશંકરભાઈના લગ્નનો. ગંગાશંકરભાઈના લગ્ન ગોંડલ ગામના વતની ખેતિયા પરિવારની દીકરી લાભુબેન સાથે કરવામાં આવ્યા. લાભુબેન મોટી વહુ તરીકે બારોટ પરિવારમાં આવ્યા. દુર્ભાગ્યે લાભુબેન અને ગંગાશંકરભાઈનો સાથ જાણો કે ટૂંકો લખાયો હોય. લાભુબેનનો ખોળો ભરાયો અને અકસ્માતે તેઓ મૃત્યુ પામ્યા. આ ઘટના બાદ એક વાર બારોટ પરિવાર ફરી દુઃખના વંટોળમાં ઘેરાઈ ગયો. પણ આને જ તો જીવન કહેવાય. ક્યારેક સુખ તો ક્યારેક દુઃખ, આશા અને નિરાશાથી જ તો આપનું જીવન રંગાયેલું છે. ગંગાશંકરભાઈ પર પત્નીના ગુજરી ગયા બાદ માનો આભ તૂટી પડ્યો. પણ તેઓ પોતાની ફરજથી ક્યારેય ડગમગ્યા નહીં, કારણ તેઓ ઘરમાં ભાઈઓમાં સૌથી મોટા હતા અને એમનું બધા જ માન પણ રાખતા. ગંગાશંકરભાઈની જેમ જ દયાશંકરભાઈ પણ હતા. એમનું દિલ વિશાળ, તેઓ દરેક સારા નબળા પ્રસંગમાં સૌથી આગળ આવીને ઊભા રહેતા. અપને તો અપને હોતે હૈ. બધાનું કહેવું છે કે દયાશંકરભાઈએ જ બધા ભાઈ બહેનોના લગ્ન કરાવ્યા હતા. દયાશંકરભાઈના લગ્ન વિશે જાણીએ તો એમના લગ્ન ખંભાળિયાના વતની સામજી ખેતિયાની દીકરી દિવાળીબેન સાથે કરવામાં આવ્યા હતા. દયાશંકરભાઈના લગ્ન વખતે સામ સામે પરિવારમાં દીકરી દેવાનો અને લેવાનો રિવાજ ચાલતો હતો અને એ માટે દયાશંકરભાઈના સાળા જટાશંકર સામજી સાથે જયાબેનના લગ્ન કરાવવામાં આવ્યા હતા. બારોટ પરિવારમાં જેમ જેમ સારા પ્રસંગો બનતા ગયા તેમ તેમ પરિવારનું સુખ પણ બમણું થતું ગયું. ભાગ્ય વિધાતાના લેખે એક વાર ફરી ગંગાશંકરભાઈના લગ્ન મૂળ જામનગરના વતની ઓધવજી નરસિંહ કલ્યાણીની દીકરી મંછાબેન સાથે કરવામાં આવ્યા. કાશીબેનના લગ્ન પૂજાણી પરિવારના દીકરા અમૃતલાલ સાથે કરવામાં આવ્યા. અમૃતલાલ નાટકો અને ફિલ્મોમાં કામ કરતા હતા. માવજી અને ધનીબાઈ એમના સંતાનોના ઉજ્જવળ ભવિષ્યથી ખૂબ જ ખુશ હતા અને ધીરે ધીરે એમની જવાબદારીઓથી મુક્ત થઈ રહ્યા હતા. માવજીની તો ઘણી ઈચ્છાઓ પૂર્ણ થઈ ગઈ હતી, પણ ધનીબાઈની એક ઈચ્છા હતી કે એમના દીકરાઓ મોટા શહેરોમાં જઈને નોકરી વ્યવસાય કરે અને મોટા શહેરોને પોતાની કર્મભૂમિ બનાવે. એક વાત તો સાચી છે, જેણે દિલથી કાંઈ પામવાની ઈચ્છા કરી હોય છે તકદીર એક દિવસ એને જરૂર ત્યાં લઈ જાય છે. બારોટ પરિવારમાં સંયોગવશ એવું જ બન્યું. જયંતિલાલભાઈના લગ્ન જામનગરના વતની નારાયણદાસ ભગવાનની દીકરી કમળાબેન નારાયણદાસ સાથે કરવામાં આવ્યા. લગ્ન બાદ એકવાર એવું બન્યું કે મુંબઈના વતની રાયચંદજીભાઈ જામનગરના એક લગ્ન પ્રસંગમાં પધાર્યા હતા. એ જ લગ્નમાં જયંતિલાલભાઈની મુલાકાત રાયચંદજીભાઈ સાથે થઈ. ધનીભાઈની ઈચ્છા પ્રમાણે જયંતિલાલભાઈએ રાયચંદજીભાઈને એમના મનની વાત કહી કે એમણે પણ મુંબઈ આવવું છે
રાયચંદજી ભાઈ રાજી થઈ ગયા અને જયંતિલાલ ભાઈ ને સાથે મુંબઈ લઈ ગયા. મુંબઈ એટલે માયાનગરી, બારોટ પરિવારની કુળદેવી માં ચામુંડા, અને મુંબઈ એટલે માં મુંબા દેવીની નગરી. અહીં દેશના ખૂણે ખૂણેથી લોકો પોતાનું ભાગ્ય અજમાવવા આવે છે. મુશ્કિલ જીના યહાં, જરા હટકે જરા બચકે, યે હૈ બોમ્બે મેરી જાન. દિલ હૈ મુશ્કિલ જીના યહાં, જરા હટકે જરા બચકે, યે હૈ બોમ્બે મેરી જાન. મુશ્કિલ જીના યહાં, જરા હટકે જરા બચકે, યે હૈ બોમ્બે મેરી જાન. મુંબઈની ધરતીમાં અપનાવવાનો ગુણ સમાયેલો છે. અહીં મહેનત કરનારા ક્યારેય ભૂખ્યા રહેતા નથી. પણ મુંબઈ માટે એક કહેવત વર્ષોથી વખણાય છે, મુંબઈમાં રોટલો મળે છે પણ ઓટલો નહીં. પણ જયંતિલાલભાઈને અહીં પણ ભાગ્ય સાથ આપ્યો. રોટલાની વ્યવસ્થા રાયચંદજીભાઈએ કરી આપી હતી અને ઓટલો મળ્યો ઘાટકોપરમાં રહેતા ઘેલા મામાની કૃપાથી. આ તો એવું બન્યું, જેના મનમાં કંઈક કરવાની ઈચ્છા હોય છે, રસ્તાઓ એને આપોઆપ મળતા હોય છે. માવજી ડોસા બારોટ પરિવારમાં જામનગરથી મુંબઈ આવનારા પ્રથમ વ્યક્તિ હતા જયંતિલાલભાઈ. અને ત્યારબાદ બારોટ પરિવારનો ભાગ્યોદય થયો એમ કહીએ તો એમાં કોઈ બેમત નથી. પણ હજુ તો શરૂઆત હતી. મુંબઈ આવીને સૌથી પહેલા જયંતિલાલભાઈએ એક દાણાના વેપારીને ત્યાં નોકરી કરી. પણ જયંતિલાલભાઈને નોકરી કરતા ધંધામાં ઘણો રસ હતો. તેઓ હંમેશા ધંધો કરવાનું વિચારતા રહેતા અને તે માટે પ્રયત્નો પણ કરતા રહેતા. જોગાનું જોગ એમને મુંબઈના પરેલ ખાતે એક નાનકડી દુકાન મળી, જે 60 રૂપિયા મહિને ભાડેથી મળી રહી હતી. જયંતિલાલભાઈએ તરત જ જામનગરથી દયાશંકરભાઈને બોલાવ્યા, જે બારોટ પરિવારના દરેક કામોમાં સૌથી આગળ રહેતા. જામનગરથી પહેલા અમારે જયંતિભાઈ આવ્યા અને એને મને કેમ કહ્યું કે અહીં 60 રૂપિયાની દુકાન ભાડેથી લેવાઈ ગઈ છે અને હું સ્ટાર્ટ કરું છું, એટલે બંબઈ જેવી ગામમાં જો દુકાન લેવાઈ ગઈ હોય તો એકલા પચી ન શકે, એટલે મેં તરત જ ત્યારે 8 રૂપિયાના 12 આના ટિકિટ ન હતા, એ હું સૌરાષ્ટ્ર મેલમાં ચડી ગયો. દયાશંકરભાઈ જામનગરથી 8 રૂપિયા અને 75 પૈસાની ટિકિટ લઈ વહેલી તકે મુંબઈ આવી ગયા. એમને પણ રહેવાનો આશરો ઘાટકોપરના ઘેલા મામાએ જ આપ્યો હતો. હવે જયંતિલાલભાઈ અને દયાશંકરભાઈ પરેલની દુકાનનો સોદો કરવા ગયા, પણ દુકાનદારે ના પાડી દીધી. જયંતિલાલભાઈ તો નિરાશ થઈ ગયા હતા, પણ દયાશંકરભાઈએ તો નક્કી કર્યું હતું કે હવે જો જામનગરથી મુંબઈ આવ્યા છીએ તો બા ધનીબાઈની ઈચ્છા જરૂર પૂરી કરીશું. એવા વિચાર આવ્યો કે પાછા જઈએ એ ખરાબ, એ કરતા કંઈક જોઈએ.
तो फिरता फिरता लोअर होटल फिर एक दुकान खाली पार्टी मारे लो ब्रह्मा देवी होटल लेनी ने तपास करी तो 45 रुपया भरू અમે મમદેવી રોડ ઉપર જઈ એના માલિકને 45 લઈને રસીદ કઢાવું અને સ્ટાર્ટિંગ કર્યું. પૈસા તો હતા નહીં, પણ એક રાયચંદ ભોજા ભગવાનજી, જૂનું નામ રાયચંદ ભોજા પણ સુધારીને રાયચંદ ભગવાનજી કહ્યું. એ ભાઈએ મને જયંતિભાઈ સાથે ભણેલા તો સારી મદદ કરી, એટલે મને કે તમને જોશે શું એટલે રૂપિયા 60 દઈને એને 45 ભાડું ભર્યું અને રૂપિયાની 15 ખુરશી લીધી. જે દુકાન વિશે 60 રૂપિયાની વાત થઈ હતી એ દુકાન તો ન મળી, પણ એ જ દુકાનની પાસે એક બીજી દુકાન મળી ગઈ અને એ પણ 45 રૂપિયા મહિને ભાડેથી. જયંતિલાલ ભાઈએ રાયચંદજી પાસેથી 60 રૂપિયા ઉછીના લીધા, રૂપિયા 45 ભાડાના ચૂકવ્યા અને 15 રૂપિયાનો થોડોક સામાન ખરીદ્યો. બંને ભાઈઓની લાગણીઓ જોઈને રાયચંદજી ભાઈની પત્નીએ ધંધો શરૂ કરવા થોડાક વાસણો આપ્યા. જયંતિલાલભાઈ અને દયાશંકરભાઈએ મળીને મુંબઈમાં સૌ પ્રથમ ચા બનાવી પીવડાવવાનો ધંધો શરૂ કર્યો. જ્ઞાન, એક ચા લાવો. આયા સાહેબ. એ જમાનામાં ફક્ત 2 પૈસામાં એક ચા મળતી અને ચા બનાવનાર કારીગરોને કે ધંધો કરનારને ભટ કહીને બોલાવતા. જેવી રીતે મુંબઈમાં દારૂનો ધંધો કરનારને દારૂવાલા, સોડાનો ધંધો કરનારને સોડાવાલા, બારદાનનો ધંધો કરનારને બારદાનવાલા, એવી જ રીતે ચા બનાવનારને ભટ કહીને બોલાવતા. તો ધીરે ધીરે બારોટભાઈઓ ચાનો ધંધો કરતા કરતા ભટના નામે ઓળખાવા લાગ્યા અને સમય જતાં એમની બારોટ અટક ભટમાં બદલાઈ ગઈ. પણ અહીં એક વાત નોંધ કરવા જેવી છે. બારોટ પરિવારના ગંગાશંકરભાઈ, દયાશંકરભાઈ, જયંતિલાલભાઈ, પ્રાણશંકરભાઈ અને ઉમેદલાલભાઈએ પોતાની અટકો બદલી, પણ પ્રભુલાલભાઈએ એમની અટક ન બદલતા બારોટ જ રાખી. મુંબઈમાં ચાનો ધંધો કરતા શરૂઆતમાં જયંતિલાલભાઈ અને દયાશંકરભાઈને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો, પણ એમણે હિંમત ન હારી અને ધંધો આગળ વધારવા પ્રયત્નો કરતા રહ્યા. આ જ સમયે જામનગરમાં પ્રભુલાલભાઈએ મેટ્રિક પાસ કર્યું. પ્રભુલાલભાઈ ભણવામાં ખૂબ જ હોશિયાર હતા. એમનું નાના ભાઈ ઉમેદલાલભાઈ સાથે નાનપણથી જ ખૂબ જ જામતું હતું. ઉમેદલાલભાઈ પણ એમનાથી બધા ભાઈઓ મોટા હોવાથી સૌને રામ જેવા માનતા અને એ પોતે લક્ષ્મણ બનીને સૌની સેવા કરતા. એક તરફ લક્ષ્મણ, એક તરફ સીતા, બીચ મેં જગત કે પાલનહારી, રામજી કી નિકલી સવારી, રામજી કી લીલા હૈ ન્યારી ન્યારી. અમે 6 ભાઈ અને 4 બેન, એમાં 1 બેન 2 બેન ગુજરી ગયા છે. જે ક્યારે નાનપણમાં ગુજરી ગયા હતા? હા, એક બેન પહેલા જ ગુજરી ગયા, જેમના ભેગા પછી કાશીબેન કરીને બિંદે અમૃતલાલ માસ્તર કરીને સંગીતકાર ઓમકાર નાથની સાથે હતા, એનું ભણ્યા અને પછી ફિલ્મ લાઈનમાં કામ કરતા હતા, પણ એ પણ ગુજરી ગયા. આ બાજુ મુંબઈમાં ધંધાને વધુ વિકસિત કરવા માટે દયાશંકરભાઈએ એમની પત્ની દિવાળીબેનને મુંબઈ બોલાવ્યા. એમનો ઉતારો પણ ઘાટકોપરના ગેલા મામાને ત્યાં જ કરવામાં આવ્યો. કહેવાય છે ને, એક પુરુષને સ્ત્રીનો સાથ મળે તો એ બમણી મહેનત કરે છે, મહેનત બમણી થાય તો રૂપિયા આપોઆપ મળે છે. કદાચ એ જ માટે તો સ્ત્રીને લક્ષ્મીનું બીજું સ્વરૂપ કહેવાય છે. દયાશંકરભાઈને પત્ની દિવાળીબેનનો સાથ મળતા જ એક વાર એવું બન્યું કે એમની મુલાકાત જાસ્મીન મિલના માલિક પ્રવીણભાઈ સાથે થઈ. અષાઢી એકાદશી હતી, એવું મુહૂર્ત મળ્યું કે અષાઢી એકાદશી દિવસે લોડ પર એવું કર્યું, હોટલ ચાલુ કરી, 20 દિવસ ચાલુ રહ્યું. ત્યાં એક ત્યાં જ અમારે પાડોશી કોઈ બાય હતા, એ જસ્મીન મિલમાં કામ કરવા જતા હતા. એણે કીધું કે તમે આટલું બધું સારું ચલાવી શકો છો, તો જસ્મીન મિલની અંદર એક કેન્ટીન છે, એ કેન્ટીન તમે ચલાવો તો સારું. ત્યારે મેં માહિતી તો જોયેલું, હું પહેલો જ અહીંયા આવેલો, પછી સવારે એ મને સાથે લઈ ગયો. જસ્મીન મિલની અંદર પ્રવીણ શેઠ કરીને ત્યારે એના નાના દીકરા બધું વર્ક કરતા હતા, એની મુલાકાત થઈ અને જાસ્મીન મિલની
કેન્ટીન ચલાવવાની વાત થઈ. જયંતિલાલ ભાઈ અને દયાશંકર ભાઈ જાસ્મીન મિલની કેન્ટીનને 60 રૂપિયા ભાડેથી ચલાવવા માંગતા હતા, પણ મિલ માલિક પ્રવીણભાઈ એ જ કેન્ટીનને 100 રૂપિયા ભાડેથી આપવા માંગતા હતા. આખરે સોદો ન થતા બંને ભાઈઓ ત્યાંથી પાછા ફર્યા. સુખ જબ સદા સંગ રહે ના કો ફિર દુખ કો અપનાઈએ કે જાય તો દુખ ના હો. પણ કહેવાય છે ને, વિઘ્નો, મુશ્કેલીઓ, તકલીફો એ જ તો સફળતાની પહેલી સીડી હોય છે. જયંતિલાલ ભાઈ અને દયાશંકર ભાઈ જાસ્મીન મિલથી નીકળી આવ્યા. એ જ સમયે મિલના કામ કરતા બે મારવાડી ભાઈઓએ મિલ માલિકને કહ્યું કે આ કાઠિયાવાડી માણસો છે, તમારી કેન્ટીનને સરસ રીતે ચલાવશે. મિલ માલિક પ્રવીણભાઈને વાત સમજાઈ અને એમણે માણસ મોકલાવી જયંતિલાલ ભાઈ અને દયાશંકર ભાઈને સ્ટેશનથી પાછા બોલાવ્યા. જે કેન્ટીનની વાત બંને ભાઈઓએ 60 રૂપિયા મહિને ભાડેમાં કરી હતી એ જ 55 રૂપિયા મહિને ભાડેથી મળી હતી. અહીં એક બીજી વાત પણ ફાયદાની જ બની હતી. જાસ્મીન મિલની કેન્ટીનને જે ભાઈઓ પહેલા ચલાવતા હતા તેઓએ કેન્ટીનનો સામાન 250 રૂપિયામાં જયંતિલાલ ભાઈ અને દયાશંકર ભાઈને વેચ્યો હતો. આ રીતે જાસ્મીન મિલની કેન્ટીન શરૂ થઈ. થોડા સમય બાદ મિલ માલિકે બંને ભાઈઓની રહેવાની સગવડ પણ મિલમાં જ કરી આપી. અને કહેવાય છે, સમય હોય બળવાન તો સૌનો મળે સાથ, અને માતાજીની કૃપા થાય તો ધંધો વધુ ને વધુ ફૂલે ફાલે છે. જોતજોતામાં જાસ્મીન મિલનો ધંધો એટલો જોર શોરમાં ચાલવા લાગ્યો કે જયંતિલાલ ભાઈ અને દયાશંકર ભાઈએ એમના આખા પરિવારને મુંબઈ બોલાવ્યા. માતાજીની કૃપા, માતા પિતાના આશીર્વાદ અને આખા પરિવારની મહેનતથી જાસ્મીન મિલની કેન્ટીન સરસ રીતે ચાલતી રહી. આવા સમયે પ્રભુલાલ ભાઈ કેન્ટીનમાં વેચાતા ગાંઠિયા લેવા માહિમથી દાદર કબૂતરખાના સુધી ચાલીને જતા. એ જમાનામાં દાદરમાં ગોકલદાસના ગાંઠિયા ખૂબ જ વખણા હતા. આ વાત છે 1947ની, જ્યારે આપણા દેશમાં ભાગલાનો સમય હતો. ઓગસ્ટ 1947. The British are quitting India nearly 200 years after they took power. One of the largest, most ethnically diverse nations in the world has been divided. One country will now become two, India and Pakistan. As a British barrister draws a line on a map, a once peaceful land implodes. People are forced out of the villages they have lived in for generations. 15 million scramble to be on the right side of the new border. At least 1 million die in the process. Communities that have lived together for centuries turn on each other in one of the worst communal massacres of the 20th century. Britain, the once great colonial power, looks on as India burns. Deshna mota mota shehro ma bomb dhadaka thata hata. Kolkata na bomb dhadaka pachi એવી અફવાઓ ફેલાઈ કે હવે મુંબઈમાં પણ બોમ્બ ધડાકા થશે. અને એ જ કારણોસર પરદેશી લોકો મુંબઈ છોડીને દેશ પરત રવાના થઈ રહ્યા હતા. આવા સમયમાં દાદરના ગાંઠિયા વેચતા વેપારી ગોકલદાસ પણ પોતાની દુકાન વેચી ગામ જવાનું વિચારતા હતા. આ વાતની જાણ પ્રભુલાલભાઈને થઈ તો એમણે દુકાન ખરીદવાની વાત કરી અને ગોકલદાસ સાથે 1100 રૂપિયામાં દુકાનનો સોદો પતી ગયો. દેશની આઝાદી અને ભાગલા પછી પરિવર્તનનો સમય આવ્યો. આ જ સમયે મુંબઈમાં
રેશનિંગ કાર્ડ પણ લાગુ થયા અને બેકરીની વસ્તુઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. એ કારણે ગાંઠિયાનો ધંધો વધુ જોર શોરથી ચાલવા લાગ્યો. મુંબઈમાં બોમ્બ ધડાકા જેવું કશું જ બન્યું નહીં. મુંબઈથી ગામ ગયેલા લોકો પાછા આવી રહ્યા હતા, પણ આ વાતને ઘણો સમય વીતી ગયો હતો. ત્યારે એવું બન્યું કે દાદરના ગાંઠિયાની દુકાનમાં કામ કરતા એક જૂના કારીગરે ગાંઠિયાની દુકાનના પહેલા માલિક ગોકલદાસને સમાચાર મોકલાવ્યા કે મુંબઈમાં બધું બરાબર છે અને ગાંઠિયાનો ધંધો ખૂબ જ સરસ રીતે ચાલી રહ્યો છે. આ સમાચાર મળતા જ ગોકલદાસભાઈ 11 મહિના પછી મુંબઈ પરત આવી ગયા. એમણે પોતાની ગાંઠિયાની દુકાન પાછી લેવાની માંગણી કરી. આવા સમયે પ્રભુલાલભાઈએ આ વાત આખા પરિવાર સામે મૂકી. બા ધનીભાઈએ ગોકલદાસને દુકાન પાછી આપી દેવાનું કહ્યું. જોકે જે દુકાન 11 મહિના પહેલા 1100 રૂપિયામાં લેવાઈ હતી, એ જ દુકાનના ગોકલદાસે 11000 રૂપિયા આપ્યા. માના અપની જેબ સે ફકીર હૈ ફિર ભી યારો જી કે હમ અમીર હૈ મિટે જો પ્યાર કે લિયે વો જિંદગી જલે બહાર કે લિયે વો જિંદગી કિસી કો હો ના હો હમે તો એતબાર જીના ઇસી કા નામ હૈ. બારોટ પરિવારની તે જમાનામાં આ સૌથી મોટામાં મોટી આવક હતી. એક સાથે આટલા બધા રૂપિયા આવવાથી આખો પરિવાર ખુશ હતો, પણ નવો ધંધો શું કરવો એ સમજાતું ન હતું. આવા સમયે એક ભેંસોનો તબેલો પણ શરૂ કરવામાં આવ્યો, પણ ભેંસોનો રોગચાળો આવવાથી ભેંસો મરવા લાગી અને તબેલો બંધ કરી દેવાયો. થોડા સમય બાદ ચર્ચગેટ સ્ટેશન પર 1 રૂપિયા ભાડેથી રેલવેની કેન્ટીન ચલાવવા મળી, પણ રેલવે વાળાની એક શરત હતી કે કેન્ટીન ચલાવવાની સાથે રેલવે કર્મચારીઓને પાણી પીવડાવવું પડશે. એ જમાનામાં મુંબઈમાં પાણીની ઘણી અછત હતી. ચર્ચગેટમાં ફાઉન્ટનની પાસે એક જ પારસીનો કૂવો હતો. ત્યાંથી હાંડામાં પાણી ભરી બધા ભાઈઓ સ્ટેશન સુધી પાણી પહોંચાડતા. આ પાણીના રેલવે તરફથી 100 રૂપિયા મળતા હતા, પણ બધા ભાઈઓએ રેલવે તરફથી પાણીના મળતા 100 રૂપિયામાં પોતાના 100 રૂપિયા ઉમેરીને ધર્મ ખાતે મોકલી આપતા. કારણ એવું માનવામાં આવે છે કે પાણીના પૈસા વાપરવા સારા ન કહેવાય. આને જ તો કહેવાય છે, કર્મ કરો પણ ફળની ચિંતા ના કરો, પુણ્ય કરો અને બધું ઈશ્વર પર છોડી દો. કારણ ભગવાન એકના એક દિવસે આપણું ભલું કરશે જ. બારોટ પરિવાર હજુ પણ અગ્નિ પરીક્ષાથી ગુજરી રહ્યો હતો. આવા સમયે એવું બન્યું કે મુંબઈના બ્રેબોન સ્ટેડિયમમાં કેન્ટીન ચલાવવાનો કોન્ટ્રાક્ટ મળ્યો. It's just about as hot in India. A near Christmas ceremony in Bombay is the opening of the Brabourne Stadium by Sir Roger Lumley. His Highness the Maharaja of Patiala is also present, and after the official opening of the ground there's a cricket match. The Indians take the field, Edrich and Parks go in to bat for Lord Tennyson's 11. And the scene is set for appropriate Christmastide relaxation in Bombay. Cricket ni match darmiyan stadium ma loko ni etli moti bheed jami ke joine navai lage. Ena karane e samaye canteen no dhando dam dokar chalyo. Paisa no mano varsad padyo. Paisa nu parchoran etlu vadhare hatu ke ghar ma anaj mukvana jetla dabba hata e badha dabbao bharaine chhalkai gaya. Barot parivar no have mano ચડતીનો સમય આવી રહ્યો હતો. આવા સમયે મુંબઈમાં ઘણી જગ્યાએ નાના મોટા બિઝનેસ શરૂ કરવામાં આવ્યા, જેમ કાલા ચોકી રાણીબાગ પાસે કેન્ટીન શરૂ કરવામાં આવી, ગીરગાંવ અને પવઈમાં હોટેલો શરૂ કરવામાં આવી, લાલબાગમાં હોટેલ શરૂ કરી. ત્યારે એવું હતું કે મુંબઈમાં ગુંડાઓની દાદાગીરી ચાલતી, પણ ગુંડાઓથી ડરે બીજા બારોટ ભાઈઓ ગુંડાઓ સાથે લડી લેતા,
कारण त्यारे बद्दा भाइयों मा संप हतो। પ્રભુલાલ ભાઈ જે મારાથી જયંતિભાઈ થી પણ ના છતાં એનું પણ અમારા કુટુંબને ઉપર લેવામાં ઘણી ઘણી જમત ઉઠાવી અને અમારો સંપ અને જ્યાં એકતા હોય ત્યાં અખંડતા તો આવવાની જ હતી. બારોટ પરિવારના આવા સારા સમયમાં ઘરમાં કેટલાક ખુશીના પ્રસંગો આવ્યા, જેમ કે પ્રભુલાલભાઈના લગ્ન મુંબઈ નિવાસી ગોવિંદજી જોશીની દીકરી પુષ્પાબેન સાથે કરવામાં આવ્યા. પ્રાણશંકરભાઈના લગ્ન પ્રાગજી ગોપિયાણીની દીકરી લીલાવતીબેન સાથે કરવામાં આવ્યા. ઉમેદલાલભાઈના લગ્ન ખંભાળિયા નિવાસી રણછોડજીની દીકરી ડાઈબેન સાથે કરવામાં આવ્યા. ડાઈબેન લગ્ન કરીને બારોટ પરિવારમાં આવ્યા બાદ એમનું નામ બદલી ઉષાબેન રાખવામાં આવ્યું હતું. હવે બાપુ માવજી અને બા ધનીબાઈ પોતાની બધી જવાબદારીઓથી મુક્ત થઈ ગયા હતા. બાપુ માવજી આખા પરિવાર સાથે હળીમળીને જ રહેતા. મા બાપ કઈ નહીં જાતે, બસ એસા લગતા હૈ કે વો ચલે ગયે પર વો જાતે નહીં. कभी वो आपके होठों से मुस्कुराते हैं तो कभी वो आपके चलने के अंदाज में झलक जाते हैं. कभी वो आपके बेटे की नाक में दिख जाते हैं और अगर नहीं तो आपके बेटे की बेटी की आंखों में छुप जाते हैं. कभी वो आपको चौंका देते हैं आपकी ही जुबान से निकली किसी बात पे जो उन्होंने बोली थी. वो उन लोरियों में है जो आपको याद भी नहीं था कि याद है. वो उस हिचकिचाहट में है जो आप झूठ बोलते समय महसूस करते. कभी सोचा कि आप बैठे बैठे पैर क्यों हिलाते हैं? गुल्लू बबलू पिंकी जो भी आपका प्यार का नाम है उसमें किसी तस्वीर में किसी तारीख में आपके अंदर की आग में गौर से देखिए. एक बहुत लंबी लड़ी है बहुत पुरानी जिसकी आप एक कड़ी है. वो आपके पहले थे वो आपके बाद भी रहेंगे क्योंकि मां बाप कहीं जाते नहीं वो यहीं रहते हैं सदियों के लिए. ધનીબાઈ હંમેશા પોતાના દીકરાઓની પ્રગતિ માટે ઠાકોરજી એટલે લાલાની સેવા અને પૂજા પાઠ કરતા. માં ચામુંડાની કૃપા અને માતા પિતાના આશીર્વાદથી બધા ભાઈ બહેનો લગ્નની સાથે સાથે પોતપોતાની રીતે નવા નવા વ્યવસાયમાં સ્થાયી થઈ રહ્યા હતા. મુંબઈમાં રાણીબાગ, ગિરગાવ ચોપાટી, લેમિંગ્ટન રોડ, માહિમ બસ ડેપો, બાંદ્રા ગવર્મેન્ટ કોલોની જેવી જગ્યાઓ પર નવા નવા ધંધાઓ શરૂ કરાયા. ફક્ત મુંબઈમાં જ નહીં, જામનગરમાં ડીકેવી કોલેજની સામે આરામ હોટલ શરૂ કરવામાં આવી. સાથે સાથે જામનગરમાં જામ ઓઇલ મિલ ખરીદવામાં આવી, જેનું પાછળથી નામ બદલી રામ ઓઇલ મિલ રાખવામાં આવ્યું. ઇન્દોરમાં પણ ફ્રેન્ડ્સ લોજ શરૂ કરવામાં આવી. આ પ્રમાણે બારોડ પરિવારના ભાઈઓ એકબીજાને આર્થિક રીતે મદદરૂપ થઈને પોતપોતાની રીતે નવા નવા ધંધા સાથે સ્થાયી થઈ ગયા. આજે પણ આપ સૌ જાણો છો કે બધા જ ભાઈઓ પોતપોતાના ધંધામાં સુખી અને સંપન્ન છે. એ તો ખૂબ જીવ્યા છે. બોમ્બે આવ્યા પછી ખૂબ અમારી અવસ્થા સારી જોયા પછી ગયા પછી ગયા પણ અમારી માતૃશ્રી જે અમારો કઈ પણ વિકાસ થયો અને વિકાસમાં ખૂબ સાથ આપીને એણે જે અમારી સુખની કઈ સારી
સ્થિતિ વધારે જોઈ શકી. અમે પગભર થઈ ગયા જોઈ નહીં ગયા. બાપુજી છેલ્લા સુધી હતા? બાપુજી હતા અને બાપુજી ખૂબ લાભ લીધો અને ત્યાગ મૂર્તિ જેવા જ હતા. કઈ પૈસા ખિસ્સામાં નાખી અને દિવાળીએ કઈ બધા ભાઈઓ કઈ આપી તો એ બાજુમાં ફેંકી દીધી અને લેવું લઈ લીધું ખિસ્સામાં પડી રાખે એને. એટલે પરમહંસ જેવા જ થઈ ગયા. એને કઈ પરવા જ નથી. જાને કહા ગયે વો દિન કહેતે થે તેરી રાહ મેં નજરોં કો હમ બિછાએંગે ચાહે કહીં ભી તુમ રહો ચાહેંગે તુમકો ઉમ્ર ભર તુમકો ન ભૂલ પાએંગે. कदम जहां पड़े सजदे किए थे यार ने. मेरे कदम जहां पड़े सजदे किए थे यार ने. मुझको रुला रुला दिया जाती हुई बहार ने. जाने कहां गए वो दिन कहते थे तेरी राह में नजरों को हम बिछाएंगे चाहे कहीं भी तुम रहो चाहेंगे तुमको उम्र भर तुमको न भूल पाएंगे. अपनी नजर में आजकल दिन भी अंधेरी रात है. अपनी नजर में आजकल दिन भी अंधेरी रात है. साया ही अपने साथ था साया ही अपने साथ है. जाने गए वो दिन कहते थे तेरी राह में नजरों को हम बिछाएंगे चाहे कहीं भी तुम रहो चाहेंगे तुमको उम्र भर तुमको न भूल पाएंगे. खेल में हम हो न हो गर्दिश में तारे रहेंगे सदा. कल खेल में हम हो न हो गर्दिश में तारे रहेंगे सदा. भूलोगे तुम भूलेंगे वो पर हम तुम्हारे रहेंगे.
सदा रहेंगे यहीं अपने निशान, इसके सिवा जाना कहाँ। जी चाहे जब हमको आवाज दो, हम हैं वहीं हम थे जहाँ, अपने यहीं दोनों जहाँ, इसके सिवा जाना कहाँ। ये किताब है बीते हुए कल और आने वाले कल के बीच फैले हुए सन्नाटे के बारे में। ये किताब है एक पीढ़ी और दूसरी पीढ़ी के दरमियान टूटे हुए हर पुल के बारे में। ये किताब है झुके हुए उन कंधों के बारे में जिन पर बैठकर कभी कुछ बच्चों ने जिंदगी के मेले देखे थे। ये किताब है कांपते हुए उन खाली हाथों के बारे में जिन्होंने अपने बच्चों के नन्हे हाथों को पकड़कर उन्हें चलना सिखाया था। ये किताब है लरसते हुए उन होठों के बारे में जिन पर कभी लोरियां थी, जिंदगी सीढ़ी की तरह ऊपर नहीं जाती, जिंदगी पेड़ की तरह उगती है। मां बाप किसी सीढ़ी के पहले पायदान नहीं होते, मां बाप जिंदगी के पेड़ की जड़ है। पेड़ कितना ही बड़ा क्यों ना हो जाए, कितना ही हरा भरा क्यों ना हो जाए, जड़ काटने से वो हरा भरा नहीं रह सकता कि जिन बच्चों की खुशियों के लिए एक बाप अपनी मेहनत की पाई पाई हंसते हंसते उन पर खर्च कर देता है। तुम हो तो हम है तो सब कुछ है और ना कुछ नहीं, कुछ भी नहीं। बचपन के तेरे मीत तेरे संग के सहारे, बचपन के तेरे मीत तेरे संग के सहारे, ढूंढेंगे तुझे गली गली सब ये गम के मारे,
जाना। आप यहाँ जितने लोग बैठे हैं मुझे नहीं मालूम कि किनकी माँ जीवित हैं और किन्होंने माँ को खो दिया, पर मेरा व्यक्तिगत मत यह है कि जिनकी माँ जीवित हैं, जिनके पिता जीवित हैं, वो दुनिया के सबसे संपन्न लोग हैं, वो दुनिया के सबसे अमीर लोग हैं, वो दुनिया के सबसे धनाढ्य लोग हैं, क्योंकि माँ बाप की कमी को कोई पाट नहीं सकता और ईश्वर भी इनके आशीषों को काट नहीं सकता विश्व में किसी भी देवता का स्थान दूजा है, माँ बाप की सेवा ही सबसे बड़ी पूजा है। विश्व में किसी भी तीर्थ की यात्राएं व्यर्थ हैं यदि बेटे के होते माँ बाप असमर्थ हैं, वो खुश नसीब हैं माँ बाप जिनके साथ होते हैं, क्योंकि माँ बाप के आशीषों के हाथ हजारों हाथ होते हैं। इसलिए आप सबसे मेरा आग्रह यही है कि सीखते रहिए। ज्ञान का ध्यानी व्यक्ति हमेशा ही सम्मान और आदर योग्य होता है, क्योंकि ज्ञान वो कवच है, वो शील्ड है जो आपके जीवन में आने वाली कठिनाइयों से आपकी रक्षा करेगा, फिर किसी भी शस्त्र की आपको आवश्यकता नहीं होगी। देवियों सज्जनों, नेवर स्टॉप लर्निंग, बिकॉज लर्निंग नेवर स्टॉप्स। जब जब चाह तूने रच के बुलाया, जब जब चाह तूने खुल के हंसाया, जब जब चाह तूने